કોરોનાના વાયરસના કારણે સરકાર દ્વારા લોકડાઉન આપવામાં આવી છે, તેની અસર ખેતી પર પણ જોવા મળી છે. ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકામાં લીંબુના ખેતી કરતા લોકોને આ વર્ષે ગત વર્ષ કરતા અડધો અર્ધ નુકસાન સહન કરવાનો વારો આવે છે, ત્યારે ખેડૂતો દ્વારા સરકારને વિનંતી કરવામાં આવી છે કે સરકાર કોઈ આર્થિક સહાય કરે. પાલિતાણા તાલુકાના સિતરુંજી કાંઠી વિસ્તારના મોટાભાગના ગામડાઓમાં બગાયતી ખેતી થાય છે. ખાસ કરીને આ વિસ્તારમાં આંબા અને લીંબુના બગીચાઓ આવેલા છે અને ખેડૂતો તેમના જીવન નિર્વાહ આ બાગાયત ખેતી પર જ કરે છે. ત્યારે આ વર્ષે આ કાંઠા વિસ્તારના ગામડાઓમાં લીંબુની ખેતીમાં ગત વર્ષની સરખામણીએ અડધો અડધ નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. એક બાજુ થોડા દિવસો પહેલાં પડેલ વાજરી અને માવઠાના કારણે લીંબુના પાકમાં મોટા પાયે નુકસાન થયું હતું, જ્યારે બીજી બાજુ ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે લીંબુના ભાવો 50% ઓછા આવી રહ્યા છે. લોકડાઉનના કારણે છેલ્લા 45 દિવસ કરતાં વધુ સમયથી લોકડાઉન હતું, ત્યારે શરૂઆતના દિવસોમાં માર્કેટિંગ યાર્ડ પણ બંધ હતા, જેને લઈને મોટા પાયે લીંબુ ખેતરમાં જ બગડી ગયા હતા. હવે જ્યારે આડમાં હરાજી શરૂ થઈ છે ત્યારે પૂરતા ભાવ મળતા નથી. ગત વર્ષે 60-65 રૂપિયા જેવો પ્રતિ કિલો ભાવ આવતો હતો, પરંતુ આ વર્ષે લીંબુમાં 20-25 રૂપિયા જ ભાવ આવી રહ્યો છે. આ ભાવમાં ખેડૂતોને તેમનો ખર્ચ કાઢવો પણ ખૂબ જ મુશ્કેલ લાગી રહ્યો છે. આમ ખેડૂતોને આ વર્ષે લીંબુની ખેતીમાં ખૂબ જ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે જગતનો તાત હવે સરકાર પાસે આર્થિક સહાયની માંગ કરી રહ્યો છે. વિશાલ સાગઠિયા, ZSTV, પાલિતાણા. હાલ ખેડૂતની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. ગયા વર્ષે જે 60-65 રૂપિયા ભાવ મળતો હતો લીંબુનો, એ આ વર્ષે 25-30 રૂપિયા ખાલી ભાવમાં ખેડૂત વેચવા માટે, લીંબુ વેચવા માટે મજબૂર છે. અને આ કોરોનાની મહામારીમાં અને સરકારના વીક આયોજનના હિસાબે હેડમાં કોઈ ટાઈમિંગ ન હોય ને હેડમાં કાંઈ ઊંચી ખરીદી નથી થતી ને કોઈ વેપારી નથી આવતા, એના હિસાબે આ મુશ્કેલી ખેડૂતોને વેઠવી પડે છે. હાલ 25-30 રૂપિયા જ ખાલી ફક્ત ભાવ છે. ગયા વર્ષ કરતાં આમ તો અંદાજે 50%થી ઉપર નુકસાની છે. જે ખેડૂત 4 લાખ રૂપિયા કમાતો હતો એ ખેડૂત 2 લાખ રૂપિયા કમાય અને પોતાનું પેટ ભરવા માટે મજબૂર છે. સરકાર પાસે શું અપેક્ષા રહે? સરકાર પાસે એ જ અપેક્ષા છે કે તમે આ એટલા એટલા ઉદ્યોગપતિની 66,000 કરોડની લોન માફ કરો છો તો આ ખેડૂતને ટેકાના ભાવ આપી અને લીંબુની કાંક્યાને જે વેતન અને મજૂરી ઉજી રહે એવી રીતની જો ખરીદી કરવામાં આવે તો ખેડૂતની દુવા અને દવા બે મળશે.